नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय संस्कृत, विषयां कुलस्य आचार એટલે કુળની પરંપરા। કે વિદ્યાર્થી મિત્રો, દરેક પરિવાર, કુટુંબ કે સમાજમાં કંઈક ને કંઈક પરંપરાઓ, રીતિ રિવાજો આપણને જોવા મળે છે। તો એ રીતિ રિવાજો, એ આપણા કુળની પરંપરાઓ છે, એ આપણે જાળવી રાખવી જોઈએ, એનું પાલન કરવું જોઈએ, કે જેથી જેમાં જ આપણો વિકાસ રહેલો છે, આપણે ની અંદર સંસ્કારનું સિંચન કરે છે। તો એવી જ એક વાર્તા અહીં આપણને કરી છે। વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત સાહિત્યમાં વાર્તાના બે પુસ્તકો થઈ ગયા, એક પંચતંત્ર અને એક હિતોપદેશ, કે જેમની અંદર અનેક પ્રાણીઓ આધારિત વાર્તાઓ આપી છે, કે જેમાં પ્રાણીઓને પાત્રો બનાવી અને જે વાર્તાઓ આપી છે, પણ એ વાર્તા ઉપરથી એ પ્રાણીને પાત્ર બનાવી અને માણસને કંઈક સારો બોધ મળે એવો પ્રયત્ન કરેલો છે। તો આવા જ કોઈ પુસ્તકમાંથી એટલે કે આવા જ પંચતંત્રમાંથી અહીં આપણને પાઠ આપેલો જોવા મળે છે। તો વિદ્યાર્થીઓ, તમે તમારી પાઠ્યપુસ્તક કાઢી હશે અને આપ તેમાં જોજો પેજ નંબર 5 ઉપર કે સંસ્કૃત સાહિત્યમાં પ્રાણી કથાઓનું પ્રચલન ઘણા પ્રાચીન કાળથી છે। જાતકમાલા હોય કે પછી પંચતંત્ર કે હિતોપદેશ, દરેક કથા ગ્રંથમાં પ્રાણીઓને પાત્ર બનાવી જાત જાતની કથાઓ પરિકલ્પી છે। કે સંસ્કૃત સાહિત્યમાં જાતકમાલા, પંચતંત્ર અને હિતોપદેશ આવા વાર્તાના પુસ્તકો થઈ ગયા, કે જેની અંદર પ્રાણીઓને પાત્ર બનાવી અને અનેક પ્રકારની વાર્તાઓ લખવામાં આવી છે। આજે પણ આવી જ પ્રાણી કથાઓનું સર્જન થયા કરે છે। તો આવી જ એક પ્રાણી આધારિત વાર્તાઓ અહીં આપણે પ્રસ્તુત છે, કે જેમાં ચાતક નામનું પક્ષી છે, એવું કહેવાય કે તે હંમેશા વરસાદનું જ પાણી પીએ, એ ચાતક કુળનો આચાર છે, એટલે કે એની પરંપરા છે। કે ચાતક પક્ષીને ત્યાં જન્મ લેનાર પ્રત્યેક શિશુ આજે પણ એ કુલાચાર એના કુળની પરંપરા પાળતો હોય છે। કે ચાતક નામના પક્ષીની વાર્તા આપી છે, એ ચાતક પક્ષીની વિશેષતા છે કે જ્યારે વરસતો હોય વરસાદ, એ વરસાદનું જ પાણી પીવે, અને એ ચાતક પક્ષીને ત્યાં જન્મ લેનાર પ્રત્યેક બચ્ચું છે એ એના કુળની પરંપરાનું પાલન કરે, એટલે કે એ બચ્ચું પણ વરસાદનું જ પાણી પીવે। એકવાર તરસથી પીડાતું એક ચાતકનું બચ્ચું પોતાની માતાની વાત ન માની અને પોતાના આદર્શનો ત્યાગ કરવા તૈયાર થાય છે। એટલે એકવાર એવું બને છે કે એક ચાતકનું બચ્ચું છે કે જે પોતાની માતાની વાત ન માની અને એની પરંપરાનો ત્યાગ કરવા માટે તૈયાર થાય છે, અને ત્યારે અચાનક એને એક નિર્ધન ગરીબ ખેડૂત પિતા પુત્રનો સંવાદ વાતચીત સાંભળવા મળ્યો। આ નિર્ધન પિતા પુત્ર પાસેથી પ્રેરણા મેળવી અને તે પોતાની માતા તરફ પાછો, કે જ્યારે તે પોતાની પરંપરા તોડવા માટે આગળ વધે છે ત્યારે વચમાં એને એક ખેડૂત પિતા પુત્રની વાત સાંભળે છે, અને એ વાત સાંભળી એમાંથી કંઈક બોધ લે અને પાણી પીવા ન જતો પણ એની માતા પાસે પાછું વળી જાય છે અને પોતાના આદર્શને પાળવા તૈયાર થઈ જાય, પોતાની જે પરંપરા છે એ પાળવા માટે તૈયાર થઈ જાય છે। તો પ્રસ્તુત પાઠમાં પરંપરાથી ચાલી આવતા અને જીવનને ઉન્નત બનાવતા વિવિધ આચારોને પાળવાની પ્રેરણા મેળવવાની છે। તો પાઠમાંથી આપણે શું શીખવાનું છે કે જે વર્ષોથી જે પરંપરા ચાલી આવે છે એ પરંપરા આપણા જીવનને આગળ વધારે છે, તો એ પરંપરાને આપણે પાળવી જોઈએ, એ પરંપરાને આપણે અનુસરવી જોઈએ। પ્રાણીઓને નિમિત્ત બનાવીને છેવટે તો માણસને ઉપદેશ આપવામાં આવ્યો છે કે સાથે રહી વપરાયેલા ક્રિયાપદો અને કારકપદોનો અહીં પણ આપણે અભ્યાસ કરવાનો છે, કે આમ માણસને પ્રાણીઓને પાત્ર બનાવી માણસે એના કુટુંબની, એના પરિવારની, એના સમાજમાં જે ચાલી આવતી પરંપરા છે એનું પાલન કરવું જોઈએ અને અનુસરવો જોઈએ એવો બોધ આપવાનો પ્રયત્ન કરેલો છે। તો વિદ્યાર્થી મિત્રો,
चलो अपने पाप की शुरुआत करिए। एकव चातक शिशु आसीत, एकव એટલે એક, ચાતક શિશુ ચાતકનું બચ્ચું, ચાતક નામનું પક્ષી છે એનું બચ્ચું, આસીત એટલે હતું, એક ચાતકનું બચ્ચું હતું, સ તે એકદા એકવાર તૃષયા પીડિત, તરસથી પીડાયેલું, તૃષયા એટલે તરસ્યું, પીડિત એટલે પીડાયેલું, તરસથી પીડાયેલું, જનનિયા સમીપ, જનનિયા જનનિયા એટલે જનની, જનનિયા એટલે માતા, કે પોતાની માતા સમીપ એટલે પાસે, વજ્રતી વદતી, વજ્રતી એટલે જાય છે અને વદતી એટલે કહે છે, કે એકવાર તરસથી પીડાયેલું પોતાની માતા પાસે જાય છે અને કહે છે, અંબ અંબ એટલે મા, તૃષામાં પીડિત હું તરસથી પીડાઉં છું, માટ હું તૃષા એટલે તરસ અને પીડિત એટલે પીડાઉં છું, અહમ જલમ પાતુમ ઈચ્છામિ, હું પાણી પીવા, પાતુમ પાણી પીવા ઈચ્છામિ ઈચ્છું છું, સમપ્રતિ અત્યારે મેઘ જલ ન મિલતે, અત્યારે વરસાદનું પાણી મળે નહીં, અત એટલે તડાગ જલમેવ પાતું હોય છે, તડાગ તડાગ એટલે તળાવનું પાણી, તડાગ એટલે તળાવ, જળ એટલે પાણી, તળાવનું પાણી પીવા ઈચ્છું છું, અત્યારે મેઘ જલ, મેઘ એટલે વરસાદ, અત્યારે વરસાદનું પાણી મળે નહીં એટલે હું તળાવનું પાણી પીવા ઈચ્છું છું, જનની મદદથી માતાએ કહ્યું, બાલક બેટા વયમ તું મેઘ જલ એવ પીવા, તડાગ જલ ન પીવા, વયમ આપણે મેઘ જલ વરસાદનું પાણી જ પીવાનું પીએ છીએ, તડાગ જલ ન પીવા, તળાવનું પાણી પીતા નથી, એસ અસ્માક કુલસ્ય ચ, એ આપણા કુળની પરંપરા છે, અસ્માક આપણા કુલસ્ય કુળની આચાર અલગ પરંપરા, એ આપણા કુળની પરંપરા છે, અત એટલે ત્વમ તું તડાગ જલ પાતુમાં ન શકતો, તળાવનું પાણી પી શકે નહીં, એની માતાએ શું કીધું કે આપણે વરસાદનું પાણી પીએ છીએ, તળાવનું પાણી પીતા નથી, એટલે એ આપણા કુળની પરંપરા છે એટલે તું તળાવનું પાણી પી શકે નહીં, ચાતક શિશુ કથે હતું, ચાતકના બચ્ચાએ કહ્યું, અંબ માં મહતે મેં તૃષા, મહત એટલે ખૂબ જ, મેં એટલે મને, તૃષા એટલે મને ખૂબ જ તરસ લાગે છે, અધુના આકાશે મેઘમાં ન બસે, અધુના અધુના એટલે અત્યારે, આકાશે આકાશમાં મેઘાન વાદળાઓ પર ન એટલે નહીં, પશ્ચિમે દેખાય, હજી અત્યારે તો આકાશમાં વાદળા પણ નથી દેખાતા, ચાતકના બચ્ચાએ શું કીધું કે માં મને ખૂબ જ તરસ લાગે છે, અત્યારે આકાશમાં વાદળા પણ દેખાતા નથી, કદા મેઘ વરસે એ, કદાચ આમ મેઘ જલ પાતું શકતો, કે ક્યારે વરસાદ વરસે અને કદા આમ ક્યારે હું મેઘ જલ પાતું શકતો, વરસાદનું પાણી પી શકું, એ ન જાણ, એ હું જાણતો નથી, અત તૃષિય પીડિતો અહમ તડાગ જલ પાતું હશે, એટલે તરસથી પીડાયેલો હું, પીડિતો અહમ પીડાયેલો હું, તડાગ જલ તળાવનું પાણી પી પાતો બચાવ પીવા જાઉં છું, જનની પુનરપે ચાતક શિશુ બોધે, માતા ફરીથી ચાતકના બચ્ચાને સમજાવે છે, બોધે તો એટલે સમજાવે છે, કે બાલક બેટા ન ભયમ અસ્માક કુલાચાર, એ આપણા કુળની પરંપરા નથી, કુલાચાર સદૈવ રક્ષિતવ્ય, કુળની પરંપરાની હંમેશા રક્ષણ કરવું જોઈએ, અત એટલે ત્વમ તડાગ જલ પાતો ન હશે, એટલે તું તડાગ જલ તળાવનું પાણી પી શકે નહીં, તૃષયા સહન કૃત્વા તરસને સહન કર, અને મેઘસ્ય પ્રતીક્ષા કરતું આવશે,
અને વરસાદને આવવાની રાહ જોવી. કે આપણે તળાવનું પાણી ન પી શકીએ એટલે તું તરસને સહન કર અને વરસાદને આવવાની રાહ જો. જનનીય કથન અસ્મૃતવા. જનનીય માતાએ કથયમ કહેલું અસ્મૃતવા સાંભળ્યું નહીં. ચાતક શિશુ તડાગ જલપાતું તડાગ કરતું નહીં બચ્યું. ચાતકનું બચ્ચું તળાવનું પાણી પીવા તળાવ તરફ જાય છે. માર્ગે રસ્તામાં પરિશ્રાંતા પરિશ્રાંતા થાકી સયદ તેજ એકસ્ય એક કૃષકસ્ય ખેડૂતની ગૃહસ્ય ઘરની સમીપે પાસે તિષ્ઠતિ ઉભું રહ્યું. તદા તાત પુત્રયો વાર્તલભ્યા તાત પિતા અને પુત્ર પિતા પુત્રનો સંવાદ વાર્તાલાપ વાતચીત સાંભળે છે. કે માતાએ કહેલું સાંભળ્યું નહીં અને ચાતકનું બચ્ચું તળાવનું પાણી પીવા તળાવ તરફ જાય છે. રસ્તામાં થાકીને તે જ્યારે ખેડૂતના ઘર પાસે ઊભો રહે ત્યારે એને પિતા પુત્રના વાતચીત સાંભળે છે. કૃષક વૃદ્ધ મરણાસનાસી. વૃદ્ધ ખેડૂત કૃષક એટલે ખેડૂત વૃદ્ધ એટલે વૃદ્ધ મરણાસન મરણ પથારી. વૃદ્ધ ખેડૂત મરણ પથારી હતા. તસ્ય સમીપસ્થિત તેની પાસે સ્થિત રહેલ તસ્ય પુત્ર તેનો પુત્ર તસ્મે તેને કૃષકાય કથેલે ખેડૂતને કહે છે. એની બાજુમાં ઉભેલો એનો પુત્ર એના પિતાજીને કહે છે. તાત પિતાજી અધ્ય માર્ગે મૈયા ધનસ્યુત કર. આજે માર્ગે રસ્તામાં મૈયા મને ધનસ્યુત પૈસાથી ભલો સ્યુત થયેલો પૈસાથી ભરો ઠેલો પ્રાપ્ત મળ્યો. તસ્ય દર્શનાથ આનંદ જાય. તેને જોઈ અને આનંદ થયો. પૈસાથી ભરેલો ઠેલો મને તો કોને આનંદ થયો એટલે એને કીધું મને એને જોઈ આનંદ થયો. તેના મધ્ય દરિદ્ર નષ્ટ ભજન કે તેનાથી મારી ગરીબાઈ દૂર થઈ જશે. ઇતિ વિચારે આમ વિચાર ધન સિદ્ધ ગણે પૈસાથી ભરેલો ઠેલો લેવો અહમ મસ્ત પ્રસન્ન. મેં મારો હાથ લંબાવ્યો કિંતુ પરંતુ તદેવ ત્યારે મૈયા મને ભવદી તમે આપેલ ઉપદેશ ઉપદેશ સ્મૃતિ યાદ આવ્યો. પણ મેં જ્યારે એ ઠેલો લેવા માટે મારો હાથ લંબાવ્યો ત્યારે તમે મને આપેલો એક ઉપદેશ યાદ આવ્યો કે અન્યસ્ય ધનસ્ય ગ્રહણ અસ્માક કુલાચર્મે. અન્યસ્ય બીજાનું ધન લેવું એ આપણા કુળની પરંપરા નથી. અત એટલે અહમ હું તમ તે ધનસ્યુત તદેવ એટલે મેં એ પૈસાથી ભરેલો ઠેલો ત્યાં જ અત જ છોડી દીધો. ચાતક શિશુ સર્વસંમતિ. આ ચાતકનું બચ્ચું બધું સાંભળે છે સવિચાર અને વિચારે છે. ઓહો અરે મરણસ્ય વૃદ્ધસ્ય તત્પુત્રસ્ય ચ સ્વકીય કુલાચર પાલે તો એ દેશે. કે મરણાસન મરણ પથારીએ પડેલા વૃદ્ધને તેના પુત્રએ કુળની પરંપરા પાળવા પ્રત્યે કેવો શ્રદ્ધા છે કેવો વિશ્વાસ છે. અને અહમ તું કુલાચર ન પાલે હતી અને હું કુળની પરંપરા પાળતો નથી. વયમ અમારે મેઘ જળ પીવા ઇતિ અસ્માક કુલાચર. કે અમારે મેઘ જળ વરસાદનું પાણી પીવું જોઈએ એ અમારા કુળની પરંપરા છે. તત અહમ તુમ તત કર્તું તેમ પ્રવર્તું એવમ અનુચિત છે અને તે જ યોગ્ય છે. સચિંત્યત એટલે વિચાર્યું કે પશવ પક્ષી એસ્ય માનવ સદન. કે હંમેશા આશાવાળા પશુઓ પક્ષીઓ અને માણસો રક્ષિતવ્ય રક્ષણ કરે છે સ્વકુલાચાર પોતાના કુળની પરંપરાની. તો રક્ષામી કુલાત્મા તો મારે પણ મારા કુળની પરંપરાનું રક્ષણ કરવું જોઈએ. સચિંત્યત આમ વિચારે સ માતરમ પ્રત્યાગચ્છતિ સર્વ વૃત્તાંત કરે. આમ વિચારે તે પોતાની માતા તરફ પાછું ફરે છે પ્રત્યાગચ્છતિ પાછું ફરે છે. સર્વ બધું વૃત્તાંત વાત સકથે તેને કહે છે. આ વાત સાંભળી ખેડૂત પિતા પુત્રની અને ચાતકનું બચ્ચું તળાવ તરફ જ જતું પછી એની માતા તરફ પાછું ફરી રહે છે અને આ બધી વાત એની માતાને કરે છે. માતા સંતોષ અનુભવે માતા સંતોષ અનુભવે છે અને શિષ્ય વચ્ચે આશીર્વાદ બતાવે અને એના બચ્ચાને
આશીર્વાદ આપે છે અલ્પકાલે થોડા જ સમયમાં કાલે એટલે સમય થોડા જ સમયમાં મેઘ વૃષ્ટિ ભવતી વરસાદ વરસે છે અને મેઘ જળ પીતવા જાતક શિશુ તૃષા સમય આ વરસાદનું પાણી પી અને જાતકનું વચન એની તરસ છીપાવે છે સમજાણો વિદ્યાર્થી મિત્રો આમ એક કુળની પોતાના કુળની જે પરંપરા છે આપણે જાળવી રાખવી જોઈએ કે જે પરંપરા જેનાથી આપણો વિકાસ થતો હોય છે આપણામાં સંસ્કારોનું સિંચન થતો હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પાઠ પૂર્ણ કરીએ છીએ અને આ હોમવર્કમાં સ્વાધ્યાયમાં રહેલા પ્રશ્ન પહેલો બીજો આપણે લેસનમાં સારા અક્ષરે લખવાનું છે.